ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા જ મજામાં હશો બરાબર ને વિદ્યાર્થી મિત્રો આપણે વાચકમાં પાથ બે કસ્તુરબાનો અભ્યાસ કરતા હતા બરાબર ભાગ એકમાં આપણે આ પાથનું આરો અવરો સાથે વાંચન કર્યું બરાબર હવે આપણે આજે આ ભાગમાં આપણે આ પાથની સમજૂતી મેળવીશું તો દરેક વિદ્યાર્થીએ પોતાના પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપવાનું રહેશે ઓકે તો ચાલો આ આપણે વાંચન પણ કરીએ અને તેની સમજૂતી પણ મેળવીએ તો તમે બધા તૈયાર છો ને ઓકે ગાંધીજીને આપણે બાપુના વાહલસોયા સોયા નામથી યાદ કરીએ છીએ તો કસ્તુરબાનું નામ આવતા આપણા મુખમાંથી અમારા બા એવો ઉદ્ગાર ઉમળકા સાથે નીકળે છે એટલે કે આપણે જ્યારે ગાંધીજીને યાદ કરીએ છીએ ત્યારે ફક્ત ગાંધીજી નામથી નહીં પણ તરત જ આપણે એની પાછળ બાપુ લગાવીએ છીએ ગાંધી બાપુ એવા વાહલથી આપણે એમને યાદ કરીએ છીએ તો એવી જ રીતે કસ્તુરબાને પણ આપણે મુખમાંથી એટલે કે મૂઢેથી અમારા બા એવો ઉદ્ગાર ઉદ્ગાર એટલે કે અવાજના ઉમળકા સાથે ઉમળકા સાથે એટલે કે વાલથી હેટના ઉભરાથી આપણે તેમને યાદ કરીએ છીએ આપણા મોંમાંથી અમારા બા એવો ઉદ્ગાર નીકળે છે ગાંધીજી મહાન બન્યા તેમાં બાનો ફાળો જેવો તેવો ન હતો દરેક વ્યક્તિ તેના કામથી મહાન બને છે એટલે કે ગાંધીજી પણ એમને મહાન નથી બની ગયા પણ તેમણે પણ તેવા કાર્યો કર્યા છે અને તેને કારણે તે મહાન બન્યા છે તેઓ મહાન તો બન્યા પણ તેની પાછળ બાનો ફાળો પણ ખૂબ જ હતો બાએ પણ તેમણે ખૂબ જ મદદ કરી હતી દરેક મુશ્કેલીઓમાં તેમની સાથે જોડાયા હતા કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં સન અઢારસો ઓગણા એપ્રિલ માસમાં થયો હતો કસ્તુરબાનો જન્મ ક્યાં થયો હતો પોરબંદરમાં અને કયા મહિનામાં થયો હતો એપ્રિલ મહિનામાં બરાબર ને પિતાનું નામ ગોકુલદાસ અને માતાનું નામ વ્રજકુંવર હતું નાની ઉંમરે ગાંધીજી સાથે એમનું લગ્ન થયેલું બહુ ઓછા ભણેલા પણ ઘણા જાણકાર સમજુ ને સુશીલ કસ્તુરબા માત્ર તેર વર્ષના હતા ને ત્યારે જ એમના લગ્ન થઈ ગયેલા હતા અને જ્યારે એમના લગ્ન થયા હતા ત્યારે તેમને અક્ષર જ્ઞાન હતું નહીં ગાંધી બાપુએ જ તેમને લખતા વાંચતા શીખવ્યું આ કસ્તુરબા ઘણું ઓછું ભણેલા હતા પણ તેની પાસે ઘણી બધી જાણકારી હતી તેઓ ઘણા સમજદાર હતા તેમજ સુશીલ પણ હતા સુશીલ એટલે કે સારા ચારિત્રવાળા હતા ગાંધીજીની નાની મોટી બધી વાતમાં તેમની સાથ આપી બધી લડતોમાં તેઓ હંમેશા મોખરે રહેતા કસ્તુરબા ગાંધીબાપુની દરેક લડતોમાં દરેક આંદોલનમાં તેઓ સાથે જ રહેતા હંમેશા મોખરે રહેતા એટલે કે મુખરે એટલે કે સક્રિય રહેતા એની શરૂઆત થઈ આફ્રિકાથી ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી હતી એમાં સ્ત્રીઓને જોડાવવાનું વિચાર્યું કસ્તુરબાએ પહેલ કરી આ નાનું સૂનું પગલું ન હતું ગાંધી બાપુ પોતાના પરિવાર સાથે જ્યારે આફ્રિકામાં રહેતા હતા ત્યારે આફ્રિકામાં તેમણે રંગભેડની લડત શરૂ કરેલી આ આફ્રિકાના લોકો ભારતીયો સાથે ખૂબ ભેદભાવ રાખતા હતા અને એ ભેદભાવને દૂર કરવા માટે ગાંધીજીએ લડત શરૂ કરી હતી અને આ લડતમાં કસ્તુરબા તેમની સાથે પહેલીવાર જોડાયા અને સાથે સાથે તેમણે બીજી સ્ત્રીઓને પણ જોડાવા માટેનો વિચાર કર્યો આ લડતમાં સ્ત્રીઓએ જોડાવું એ કંઈ નાનું સૂનું કામ હતું નહીં ઘણી બધી પરિસ્થિતિઓનો સામનો કરવો પડે એવું હતું અને આ લડતમાં કસ્તુરબાને જેલમાં જવાનો વારો પણ આવ્યો બા જેલમાં તો ગયા પણ એમણે બીજાના હાથનો રાંધેલું ખાવાની ના પાડી જો ફળ મળે તો જ ખાવ નહીં તો ભૂખે દે પડે તો ભલે એવો પોતાનો નિશ્ચય એમણે સત્તાવાળાઓને જણાવ્યું બાએ તો જેલના સત્તાવાળાઓને સત્તાવાળાઓને એટલે કે જેલના અધિકારીઓને બીજાના હાથનું રાંધેલું ખાવાની ચોખ્ખી ના પાડી દીધી તેમણે નિશ્ચય કર્યો એટલે કે સંકલ્પ કર્યો કે જો ફળ મળે તો ખાઈશ નહીં તો ભલે ભૂખે દે પડે એટલે કે ભલે ખાધા વિના મૃત્યુ થાય પણ બીજાના હાથનો રાંધેલું તો ન જ ખાઈશ જેલના સત્તાવાળા મક્કમ રહ્યા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ બાના નકોરડા ઉપવાસ શરૂ થઈ ગયા જેલના સત્તાવાળા પણ મક્કમ રહ્યા મક્કમ રહ્યા એટલે કે પોતાના વિચારમાં અડગ જ રહ્યા પોતાના નિર્ણયમાં અડગ જ રહ્યા એક દિવસ ગયો બે દિવસ ગયા ત્રણ દિવસ ગયા બાના નકોડા ઉપવાસ શરૂ થઈ ગયા તેમણે કશું જ ખાધું નહીં જેલવાળા દીલા પડ્યા પાંચ દિવસને અંતે બાને થોડાક ફળ આપ્યા એટલાથી પેટ પૂરું ભરાય એમ ન હતું પણ બાએ ચલાવી લીધું બાના આ નકોડા ઉપવાસ જોઈને જેલવાળા થોડા ઢીલા થયા અને તેમને થોડાક ફળ આપ્યા પણ એટલાથી પેટ ભરાય એવું હતું નહીં છતાં પણ બાએ એટલાથી જ ચલાવી દીધું આ રીતે ત્રણ મહિનાનું સખત તક કરી બા જ્યારે જેલમાંથી છૂટ્યા ત્યારે હળપિંજર જેવા બની બહાર આવ્યા એટલે કે બા ત્રણ મહિના સુધી જેલમાં આ રીતે ફળ જ ખાધા અને ઘણી બધી પરિસ્થિતિઓનો તેમણે સામનો કર્યો ત્રણ મહિના પછી જ્યારે બા જેલમાંથી બહાર આવ્યા ત્યારે તે એકદમ હાડ પિંજર જેવા બની ગયા હતા એટલે કે કેવા થઈ ગયા હતા એકદમ સુકાઈ ગયા હતા આવા હતા ટેકીલા અને ધર્મપરાયણ આપણા બા કસ્તુરબા ટેકીલા ટેકીલા એટલે કે સ્વમાની પોતાના નિર્ણયમાં અદગ જ રહેવું અને ધર્મપરાયણ એટલે ધર્મપરાયણ એટલે કે ધાર્મિક ધાર્મિક વૃત્તિવાળા તો વિદ્યાર્થી મિત્રો આપણા ગાંધી બાપુ અને કસ્તુરબાનો જન્મ ક્યાં થયો હતો હમ પોરબંદરમાં વેરી ગુડ કસ્તુરબાના પિતાનું નામ શું હતું ગોકુલ દાસ અને માતાનું નામ વેરી ગુડ કસ્તુરબા હતા ટેકીલા અને પરાયા સરસ હવે આપણે આગળનો ફકરો જોઈએ આફ્રિકાથી દેશમાં આવ્યા પછી ગાંધીજી સાબરમતી નદીને કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો આજે એ સાબરમતી આશ્રમ નામે ઓળખાય છે મિત્રો હવે ગાંધી બાપુ પોતાના પરિવાર સાથે આફ્રિકા દેશ છોડીને ભારતમાં આવીને વસે છે તે સાબરમતી નદીને કાંઠે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરે છે જે આજે સાબરમતી આશ્રમ નામે ઓળખાય છે તમે જાણો છો આ સાબરમતી નદી ક્યાં આવી છે સાબરમતી નદી અમદાવાદમાં આવી છે તે વખતે ત્યાં આશ્રમના માણસો સિવાય કોઈ વસ્તી ન હતી ને મકાન પણ બે ત્રણ આશ્રમથી થોડીક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા ગાંધીબાપુએ જ્યાં આશ્રમ સ્થાપ્યો હતો ત્યાં આજુબાજુ વસ્તી હતી નહીં માન બે ચાર ઘર હતા અને આશ્રમથી થોડેક દૂર બે ચાર મજૂરો કામ કરતા હતા પણ એક દિવસ ત્યાં ચોર આવ્યા ને મજૂરોને મારી જે કાંઈ હાથમાં આવ્યું તે લઈ ભાગી ગયા આથી મજૂરો ગભરાઈ ગયા અને કામ કરવાની આનાકાની કરવા લાગ્યા હવે બને એવું છે કે એકવાર ચોર આવે છે અને ત્યાં જે મજૂરો કામ કરતા હતા એ મજૂરોને મારીને તેઓની પાસે જે કંઈક વસ્તુ હતું તે બધું લઈને ભાગી જાય છે અને એને કારણે મજૂરો ગભરાઈ જાય છે અને ત્યાં કામ કરવાની આનાકાની કરે છે કે અમે અહીં હવે કામ કરશું નહીં તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે કસ્તુરબાનો જેટલો પાઠ સમજ્યા છે કસ્તુરબા વિશે આપણે જે એમનો પરિચય મેળવ્યો છે એમાં તમને સમજ પડી ગઈ હશે બરાબર ને હવે જેટલો પાઠ બાકી છે એ પાઠ આપણે નવા ભાગમાં સમજીશું તે પહેલાં તમારે આ પાઠનું વાંચન કરતા રહેવાનું છે ઓકે તો ફરી મળીશું ત્યાં સુધી આવજો